કલકત્તામાં ગુજરાતીઓનું બહુ જ મોટું યોગદાન છે લગભગ ત્રણસો વર્ષથી વધારેનો કલકત્તાનો ઇતિહાસ છે અને લગભગ બસો એંસી વર્ષ પહેલાંથી જ કોલકત્તામાં ગુજરાતીઓ સ્થળાંતર કરીને ગુજરાતથી આવેલા આ ભવાનીપુર વિસ્તાર છે એ ગુજરાતીઓની વસાહ વસાહતની એક હાર્દ છે આ અહીંયાથી તમે એક કિલોમીટરના રેડિયસની અંદરમાં જેમ અમદાવાદ યા ગુજરાતના કોઈ બી શહેરમાં જોશો એવી જ રીતે અહીંયા પણ તમને બધું જ મળશે અલગ અલગ ધર્મોના આપણા ટેમ્પલ્સ પશ્ચિમ બંગાળના ઇલેક્શન્સને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમે લોકો આજે કલકત્તાના એક આ વિસ્તારમાં આવ્યા છે જ્યાં અમને જે ગુજરાતી પોપ્યુલેશન છે ગુજરાતી પોપ્યુલેશન અહીંયા અમુક લોકો બેઠા છે એમની સાથે અમે લોકો વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે એ લોકો કલકત્તાના ઇલેક્શન્સને જોઈ રહ્યા છે શું તમારા મુદ્દાઓ શું છે અહીંયા કલકત્તામાં પોપ્યુલેશન શું છે ઇસ્યુ શું છે ખાસ કરીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો ઇલેક્શનને સો ફાર તો વી આર વેરી ડાયસી વી ડોન્ટ નો હુ વિલ કમ બટ આઈ થિંક મમતા પીપલ ડોન્ટ હેવ એની અધર ચોઇસ એન્ડ મમતા વિલ બી બેક પણ કેમ બીજેપી છે ને એટલું સ્ટ્રોંગલી કરી રહી છે પણ એવું લાગે છે કે ઇટ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે પીપલ ડઝન્ટ નો કે એને બી વોટ આપીને સુધારો શું થશે એમ બિકોઝ કાલકત્તા એવી પ્લેસ છે કે એ લોકોને કોઈ ચોઈસ જ નથી મળી આટલા વર્ષથી પહેલાં સીપીઆઈમાં તો નાવ ઇટ ઇઝ મમતા સો વી ડોન્ટ નો સો વી આર સમ પીપલ આર સ્કેપ્ટિકલ કે ભાઈ નવું બી આવીને શું ઉખાડી લેશે એમ શું લાગે છે અત્યારે તમને ઇલેક્શનની જે આખી વાત ચાલી રહી છે તો એમાં શું લાગી લાગે છે અત્યારે બસ બે ટીમની ટક્કર તો સારી છે પણ વી હોપ કે સારો પ્લેયર આવે અને ડેવલપમેન્ટ અને ચેન્જીસ કઈ જે જરૂર છે અત્યારે આપણે બંગાળની અંદરમાં એ આવવા જોઈએ એટલે કેમ તમને એવું કેમ લાગી રહ્યું છે કે જરૂર છે ડેવલપમેન્ટ પણ દેખાતું નથી ક્યાંય પણ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન છે નહીં કોઈ એમએનસી નથી આવતી કોર્પોરેટ સેક્ટર નથી એમ્પ્લોયમેન્ટ રેશિયો ખરાબ છે અને બેરોજગારી ગરીબી આ બધું ચાલુ છે અહીંયા જે પહેલેથી હતું સીપીએમના ટાઈમમાં તો આના ટાઈમમાં પણ એ જ છે અને જોઈએ હવે આ વખતે અગર સારો કોઈ ચેન્જિસ આવે તો વી હોપ ફોર ધી બેસ્ટ બધી રીતે એ રીતે ગુજરાતમાં જોઈએ છે પુના છે નાગપુર છે નાના નાના સેન્ટર્સ કેટલા આગળ વધીએ કમ્પેર ટુ કલકાતા છે કે વેસ્ટ બેંગાલ છે એવું કલકત્તામાં જઈએ દેખાડું નથી અમને કોઈ ઇલેક્શન અમારે બધું શાંતિથી થાય એવું આવા જોઈએ જોવે છે પણ અહીંયા લાગતું નથી શાંતિથી થશે બધી પાર્ટીઓ બે પાર્ટીઓ જે છે આમાં બે ના ઝઘડા ડેલી ડીલી બધા સાંભળી ખેલા હોય હું બે ખેલા હોય આમના જે એમ લાગે છે કે શું થશે હવે લોકો બહુ લોકો આતંકિત થઈ ગયા છે આખો આખા માહોલને એઝ અ ગુજરાતી તમે કેવી રીતે જોઈ રહ્યા છો આજે જે આ ઇલેક્શન આવી રહ્યું છે એમાં બહુ જ ટફ કોમ્પિટિશન છે બે ગ્રુપ વચ્ચે હવે લીડિંગમાં બીજેપી અને ટીએમસી છે અને બંને પોતપોતાની રીતે પૂરું જોર લગાવી રહ્યા છે એટલે આજની તારીખમાં કેવું મુશ્કેલ છે કે કોણ આગળ નીકળશે પણ કોઈ પાછળ પડવા તૈયાર નથી પણ એજ્યુકેશન સારું હોવા પછી પણ અહીંયા એટલી બધી સારી હાઈ એન્ડ જોબની ઓપોર્ચ્યુનિટી ન હોવાને કારણે નેક્સ્ટ જનરેશન અહીંયાથી ભણવા બહાર જાય છે કે ત્યાં જ રહી જાય છે એટલે ગુજરાતીની વસ્તી બહુ ઓછી થતી જાય છે અત્યારે અમે કોલકત્તા સિટીના વોર્ડ નંબર સેવન્ટીમાં છીએ અને અમારી સાથે અસીમ બાસુ છે એ એમ તો પોતે બંગાળી છે પરંતુ તેઓ અહીંયા જે છે ગુજરાતી કમ્યુનિટી સાથે રહે છે અને ગુજરાતી કમ્યુનિટી સાથે રહેવાના કારણે તેમને તેમનું ગુજરાતી ખૂબ જ સારું છે ગુજરાતીમાં બોલી શકે છે એટલે આપણે એમની સાથે ચર્ચા કરીએ છીએ વાત કરીએ છીએ એ પોતે આ વોર્ડના કાઉન્સિલર છે અસીમ બાસુ અસીમજી તમારા વિશે જણાવો તમે તમને ગુજરાતી બોલતા કેવી રીતે આવડ્યું જો મારા જન્મ આ જગતમાં મારા સિન્સ મોર આ એક મિની ઇન્ડિયા છે અમે જે પાઠ્યપુસ્તકમાં પઢીએ છીએ કે ઇન્ડિયા ઓફ યુનિટી એમ ઇટ એટલે બધા સાથે એક સાથે વાગા થઈને બંગાળી છે ગુજરાતી છે પંજાબી છે માળવાડી છે ક્રિશ્ચન છે બધા એકસાથે અમને તો મારા બંગાળમાં અત્યારે પરિવર્તનની જરૂર છે એવી લોકો કહે છે કે સરકારમાં જે નેતૃત્વ છે એનું પરિવર્તન થવું જોઈએ તો શું લાગે છે કે ગુજરાતીઓ ખરેખર બંગ બંગાળમાં હાલની જે સરકાર છે એને નહીં પસંદ કરીને કોઈ બીજી સરકાર ઈચ્છે છે જો કોને કીધું ખબર નથી પણ ડેફિનેટલી ધીસ ઇઝ ડેમોક્રેસી અહીંયા કોઈ કોઈ કહેશે કે પરિવર્તન નહીં થાય તો સારું છે કેમ કે આપણે બધા અહીંયા બિઝનેસ કરે છે ને અહીંયા રહે છે ને બધા સુખ સાતામાં જ રહે છે બધા આનંદમાં રહે છે તો એટલે હું છું હું કોણ છું હું એક ઇન્ડિવિજ્યુઅલ છું જે મમતા બેનર્જીનું વોરિયર છું જી ડેવલપમેન્ટ મમતા બેનર્જીએ કર્યા એ લગભગ પશ્ચિમ બંગાળમાં કોઈએ કોઈ ટાઈમે જો ટાઈમનું સાથે સાથે ડેવલપમેન્ટનું ધારાવી વિભિન્ન રૂપમાં આવે છે